જય સ્વામિનારાયણ. એક મુમુક્ષુ મહાત્માની ઝૂંપડીએ જઈ, ઝૂંપડી બંધ હતી, બહારથી એને ટકોરો માર્યો, આપનું નામ સાંભળીને આવ્યો છું, મહાત્માજી દરવાજો ખોલો અને આપને શરણે મને લ્યો. મહાત્માજી અંદરથી કીધું, તું કોણ છો? બોલો, બહારથી ઊભો ઊભો કે એ જાણવા તો આવ્યો છું. તું કોણ છો એમ પૂછ્યું, એટલે પેલો મુમુક્ષુ કે, બાપજી એ જાણવા તો તમારી પાસે આવ્યો છે. વારે વાહ, વેલકમ વેલકમ. આજ એવો ચેલો મળ્યો કે એકને બે જેવો જવાબ આપ્યો કે એ જાણવા માટે આવ્યો છું. આપણને કોઈ સાધુ પાસે જઈને પૂછે તું કોણ છો, હું મનોજભાઈનો, ફલાણા ગામનો. હે, આપણને ક્યાં નીકળે જ છે આ? ભગવાનનો છે, કોનો છો, કે એનો વિચાર કરવા માટે ક્યાં આપણને ક્યાં કાંઈ ખબર જ પડે છે? ક્યારે ક્યારે ક્યાંય વિચાર્યું? ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પાંચ માનસી પૂજા કરી, એમ છઠ્ઠી માનસી પૂજા રોજ કરવી અને વિચારવું કે હું કોણ છું. એ શંકરાચાર્યજી કહે છે કે વિચારો તું કોણ છો, તું કોનો છો, ક્યાંથી આવ્યો છો, એનો વિચાર જ નથી કરતા. આપણે સહેજે વિચાર નથી કરતા, બસ સતત વિચાર કરીએ છીએ કે હું મનોજભાઈની, હું કાંતિભાઈનો, હું ફલાણાનો, હું ફલાણો, એ છૂટતું જ નથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી સીધા ગુજરાતી શબ્દોમાં એક જ મંત્ર આપ્યો, આપણે રટણ કરવું, હું ભગવાનનો છું પણ માયાનો નથી. શું એ ડોહાએ કંઈ વાત કરી છે? હું ભગવાનનો છું પણ હું માયાનો નથી, આનું નિત્ય અનુસંધાન રાખ તો આ સંસારમાં ભૂલા પડાય નહીં. એટલું એ રામકૃષ્ણ પરમહંસને તો માતાજી સાક્ષાત દર્શન દેતા, મા દીકરાને જેમ બેસીને વાતો કરતા, કાંઈ પૂછવું હોય તો પૂછે. તુલસીદાસજી પણ કાંઈ કોઈ પૂછે કે મહારાજ આમ છે તો કે સાંજે કથા કરીશ ત્યારે રામજી આવશે તો હું પૂછી જોઈશ. આવી આવી બધી સત્સંગની બલિહારી હોય છો આ બધી, આ તમને ખબર ના પડે મારા બાપલા, આ બધું જુદું છે બધું. હા, તો રામકૃષ્ણ પરમહંસને માતાજી આવે, બેસે, વાતો કરે. એમાં કલકત્તાનો એક ધનાઢ્ય, એને થઈ ગયું કે પરમહંસજી પાસે માતાજી આવે છે, આપણે ઘેર માતાજી પધરામણી કરે કામ થઈ જાય. માતાજી પધરામણી કરે કોને ન ગમે ભાઈ? એટલે પરમહંસજી પાસે આવ્યા. પરમહંસજીને કીધું, બાપજી હા મારી એક વિનંતી છે. શું? બોલો. અનુભૂત વાણી જુદી હોય, બોલો. આપની પાસે માતાજી રોજી આવે ને, એના દીકરા પાસે ના આવે તો કોની પાસે આવે? હા, હું સંભાળું ન સંભાળું તોય આવે, સંભાળું તો આવે જ. દીકરો માકારો કરે ને મા દોડીને ન આવે, પણ ન માકારો કરે તોય મા દીકરાજી સંભાળ રાખે જ, એને જનની કહેવાય, આવે. તો બાપજી એટલી વિનંતી છે, શું આ વખતે મા આવે ને તો એને એટલું કહેજો ને મારે ઘેર પધારે જરૂર, એમાં શું, હું કહીશ માં આ વખતે માં આવે એટલે હું કહીશ કે માં તમારે ત્યાં આવે, આવે ખાતરી એમ ભાષે. એટલે ઓલો હારું લ્યો, ઓલું ઊભો થવાનો છે ને. એટલે પરમજી કીધું, અરે ભાઈ હું માતાજીને આવશે એટલે કહીશ અને માં જરૂર આવશે, પણ તું મને તારું એડ્રેસ તો આપ. એટલે પહેલાંય તરત એનું એડ્રેસ આપ્યું. એટલે પરમજી વાંચીને કે આ તો તારા ઘરનું એડ્રેસ છે. એટલે ઓલા તરત પોતાનું ઓફિસનું આપ્યું એ કે આવો આ એડ્રેસ, તો કે આ તો તારું ઓફિસનું છે. એટલે આ ન ચાલે, તો ઓલા ત્રીજું એડ્રેસ આપ્યું, તો કે આ તો તારા ફાર્મ હાઉસનું એડ્રેસ છે, આ એડ્રેસ નહીં તારું એડ્રેસ. અરે બાપજી મારું એડ્રેસ ક્યાં, ત્રણ જ છે સ્થાન. બસ બેટા, તને જ્યારે તારા એડ્રેસની ખબર પડી જશે ત્યારે મારે માતાજીને કહેવું નહીં પડે, એની મેળે માતાજી તારે ત્યાં આવી જશે. જા, તને તારી ખબર પડી જાય કે મારું એડ્રેસ શું છે. આપણને આટલા વખતે હજી ખબર પડી છે મારું એડ્રેસ શું છે. જે દિવસે ખબર પડી જાય આપણું રેસિડન્સ અહીંયા છે, અહીંયા આત્મા છે, એ હું છું, આ મારું ઠેકાણું છે, પરમધામ એ મારું ઘર છે, આ મારો બાપ છે, આ એડ્રેસની ખબર પડી જાય, ભગવાન ક્યાં ઘરે જ હોય ને. આપણે ઘરના ઘરમાં બેઠા છીએ છતાંય ઘેરે નથી, બોલો લ્યો. આ લાખો બધી માણસો હોય છે ને, ઘર હોય, બંગલા હોય, બધી વસ્તુ હોય, પણ એ નોકર ચાકર જ ટીવી ના અંતે બધું એ જ વાપરતા હોય, શેઠ તો ફરતા જ હોય. એના જેવું આપણે આ નોકર ચાકર ઇન્દ્રિયો અંતઃકરણ છે, નોકર ચાકર એ ચડી બેઠા, ઘરમાં બધું એ જ વાપરે છે ને, આપણે ફરી જ રાખીએ છીએ બહાર, ખબર જ ક્યાં છે એડ્રેસની. પણ જ્યારે ખબર પડી જાય
હું કોણ છું? એટલે શંકરાચાર્યજી કહે છે, કેવો શબ્દ વાપર્યો, ભ્રાત ભ્રાત. એ ભાઈ, આપણે કોઈને આમ ભલાઈથી વાત કરતા હોય ત્યારે કે એ ભાઈ, એ ભાઈ, આટલું તો વિચારો ને. એમ શંકરાચાર્ય વિચારતો કરે, તું કોણ છે, તું કોનો છો, તું ક્યાંથી આવ્યો છો? તત્વમ ચિંતઈ તદીહ ભ્રાત, આનો વિચાર કર અને ગોવિંદનું ભજન કર.